માં તારી સાથે નથી રહેતા છતાં એક ક્ષણ પણ તારા વગર જીવી નથી શકતા એ વાત હું સાક્ષી છું ધનજી. અરે હવે તો સમજી જા. અને જો તમે સમજી જશો ને તો તમારી હવેલીમાં તમારા આંખામાં આનંદ આનંદ થઈ જશે. તમારી હવેલી એક બાળકના કિલ્લોલથી ખીલી ઉઠશે. હા, તુલસી માં બનવાની છે. શું? બાપુજી, સત્ય એ સત્ય છે અને રહેવાનું છે. એના ઉપર કોઈ આવરણ લાંબો સમય ટકી શકતું નથી. બાપુજી, શ્યામ મારા દીકરા. સુખી રે બેટા. મોટા ભાઈ, ભાઈ ભાઈ મોટા ભાઈ. મોટા ભાઈ, આજ સુધી હું માનતો હતો કે દુનિયામાં પૈસો એ સર્વસ્વ છે, પણ આજે મને સમજાય છે કે કરેલા કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. બધું અહીંનું અહીં છે. સ્વર્ગ પણ અહીંયા છે ને નર્ક પણ અહીંયા છે. મને માફ કરી દો મોટા ભાઈ, મને માફ કરી દો. અરે ગાંડા, એ તો જે દિવસે અમે ઘર છોડ્યું તે દિવસે તને માફ કરી દીધો હતો, અને આજે પશ્ચાતાપના આંસુએ તારા બધા જ પાપ ધોઈ નાખ્યા છે ભાઈ. ભાઈ, ભાભી, ભાભી, આજથી નવી જિંદગી શરૂ કરો. અરે જાગ્યા ત્યારથી સવાર બાપુજી, બા અને અંજુ. શ્યામ. અરે બા, તમે લોકો અહીંયા દેવાંગ નીકળી છે. મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ.
પરમ દીકરો આવ્યો અમારા દીકરો અમારા કેમ છે બેટા બેટા બા બેટા મારી ભૂલ થઈ ગઈ બા હા બેટા તમારા વગર હું નહીં જીવી શકું બાપુ સુખી રહે બેટા સુખી રહે મમ્મી ઓ બેટા અમારી ઉંમર ના માણસો માટે મોકો આપવા સિવાય કે આશીર્વાદ આપવા સિવાય બીજું છે પણ શું દીકરા તું મને તારી સાસુ નહી તારી માં સમજે અને તારા બાપુ ને સસરા નહીં પણ બાપુજી સમજે તો જિંદગી માં દિવસ જોવાનો વારો ક્યારેય નહીં આવે બેટા ચાલ ચાલ એરા અરે અહીં સુધી પહોંચતા પહોંચતા તો મનમાં એટલા બધા વિચારો આવી ગયા કે ધનરાજ શેઠે સોનું શું કરી નાખ્યું હશે અરે તમારી જગ્યાએ હું હોત ને તો મેં પણ આવું જ કંઈક વિચાર્યું હોત પણ આજે એક વાતનો સંતોષ છે કે તમારી તુલસીને તમે ખરેખર તુલસી બનાવી છે ઓહ